घर पर रहे, सुरक्षित रहे, लॉकडाउन का पालन करे। कोरोना से लड़ाई में आपके साथ है सोहम। नमस्कार, सोहम चैनल ला कोरोना से डरोना कार्यक्रम में आप सब दर्शकों हूँ दीपक अंताणी हार्दिक स्वागत करूँ छू। कोरोना से डरोना कार्यक्रम विश्वभर में प्रसिद्ध थई रह्यो छे। आ कार्यक्रम अत्यारे लाइव सोहम टीवी पर आप जोई शकशो। जेमने त्यां सोहम चैनल न पकड़ाती होय ते www.transmediaindia.com पर आ लाइव जोई शकशे, तेमज फेसबुक ना सोहम टीवी ना पेज पर अने यूट्यूब सोहम टीवी चैनल पर पण आप लाइव जोई शकशो। परदेश में बिंग ऊपर पण अमेरिका नी अंदर आ देखाय छे। सोहम टीवी आप सब दर्शकों नियमित जोता ज हशो अने जोता ज रहेजो। अमे हमणा एक क्वीज कार्यक्रम पण वच्चे वच्चे बताविए छे, जेनी अंदर अमे आपणी संस्कृति ने लईने केटलाक सवालो करीए छीए અને એમાં આપ ભાગ લેશો, આપના બાળકો ભાગ લેશે, તો આપણી સંસ્કૃતિ અને પુરાણ અને ધર્મોને લઈને થોડુંક આપના જ્ઞાનમાં સમૃદ્ધિ થશે। અમે દરરોજ કોરોના સે ડરોના કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રિત કરીએ છીએ અને કોરોના સામેનો જંગ તેઓ કેવી રીતે લડી રહ્યા છે અને એમની પાસે જે કંઈ પણ જ્ઞાન છે, અનુભવ છે, એ આપણને લોકોને, દર્શકોને કેવી રીતે ઉપયોગમાં આવે એનો અમે પ્રયત્ન કરીએ છીએ। આજે આપણી સાથે ત્રણ મહાનુભાવો ઉપસ્થિત છે। આજના આપણા પહેલા મહેમાન છે શ્રી અમિતભાઈ ઝવેરી, જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એસી ઝવેરી એન્ડ એસોસિએટ ચાર્ટર્ડ એકાઉન્ટ ફર્મના પાર્ટનર છે। અમિતભાઈ, આપનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે। આજના આપણા બીજા મહેમાન છે શ્રી દીપેશભાઈ શેઠ, જેઓ ફિનમેન કેપિટલ સર્વિસીસના સીઈઓ છે અને રિયલ એસ્ટેટ સેક્ટરની ઇક્વિટી અને ડેટ એરેન્જ કરવાનું સૌથી વધુ કામ કરવા બદલ એમને હમણાં લોકડાઉન પહેલા જ LIC HFL દ્વારા નંબર 1 મોર્ગેજ રિયલ એસ્ટેટ ફાઇનાન્સરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે। દીપેશભાઈ શેઠનું હાર્દિક સ્વાગત છે આ કાર્યક્રમમાં। આજે આપણી સાથે જોડાયા છે અમારા ટ્રાન્સમીડિયા સોફ્ટવેર લિમિટેડ અને સોહમ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જસ્મીનભાઈ શાહ। જસ્મીનભાઈ, આપનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે। આજના કાર્યક્રમની શરૂઆત દીપેશભાઈ હું આપનાથી કરીશ। આપ ફાઇનાન્સ સાથે જોડાયેલા છો। અમારા આ કોરોના સે ડરોણાના સૌથી પહેલા એપિસોડમાં અમદાવાદના બિલ્ડર શ્રી પ્રવીણ કોટક અમારા મહેમાન હતા અને અમે આર્થિક પરિસ્થિતિની વાત કરતા હતા ત્યારે એમણે કહ્યું કે એમનો અમદાવાદમાં સૌથી મોટો મોલ છે અને એમણે કહ્યું કે બહુ મોટી મોટી બ્રાન્ડ એમના મોલમાં એમના ક્લાયન્ટ છે, પણ હમણાં લોકડાઉનના કારણે એમણે ભાડું આપવાની ના પાડી, કારણ કે જો ભાડું આપે તો એમને મેન્ટેનન્સ અને સ્ટાફનો પગાર ચૂકવવાનું અઘરું પડે, એટલે પ્રાયોરિટી એમણે સ્ટાફનો પગાર ચૂકવવા પર આપવી પડી। હવે જો ભાડા ન ચૂકવાય તો મોલના માલિક બેંકના હપ્તા કેવી રીતે ચૂકવે, એટલે એમ કહેવાય છે કે પેમેન્ટની સાયકલ અટકી ગઈ છે, પૈસા માર્કેટમાં ફરતા નથી, તો આ પેમેન્ટ સાયકલ એ શું હોય છે દીપેશભાઈ, અને અટકે ત્યારે કેવી અસર થાય છે એ મારે જાણવું છે દીપેશભાઈ। તો પેમેન્ટ સાયકલ એ બહુ રિલેટિવ કોન્સેપ્ટ છે, બધા લોકો માટે અલગ અલગ એ કોન્સેપ્ટ છે। જેમ મેન્યુફેક્ચરર હોય તો એના માટે એક અલગ પેમેન્ટ સાયકલની કોન્સેપ્ટ હોય અને બિલ્ડર હોય તો એના માટે એક અલગ પેમેન્ટ સાયકલની કોન્સેપ્ટ હોય, કોઈનું લોંગ ટર્મ પેમેન્ટ સાયકલ હોય, કોઈનું શોર્ટ ટર્મ પેમેન્ટ સાયકલ હોય। હવે એક મેન્યુફેક્ચરરનું તમને એક્ઝામ્પલ આપું તો એ રો મટીરિયલ એનું પરચેસ કરે, એને પ્રોસેસ કરે એની ફેક્ટરીમાં અને ફિનિશ પ્રોડક્ટ એ હોલસેલ ડિસ્ટ્રીબ્યુટરને આપે, પછી હોલસેલ ડિસ્ટ્રીબ્યુટર એને 60 દિવસે, 30 દિવસે કે 90 દિવસે પૈસા આપે। તો જનરલી પૂરું સાયકલને 120 દિવસ લાગવો જોઈએ રફલી। જયારે બિલ્ડર હોય તો એનું પેમેન્ટ સાયકલ ઘણું લાંબુ હોય, કારણ કે એ જમીન ખરીદે, અપ્રુવલ લે અને જમીનને કન્વર્ટ કરે, એના પછી બિલ્ડિંગ બનાવે, એના પછી બિલ્ડિંગ બનાવવા માટે પૈસા અટકે તો બેંક લોન લેવી પડે એને, અને માલના વેચાય તો બેંક લોનનો સપોર્ટથી કરે કે પબ્લિક પાસેથી પૈસા લે, તો આ બધો પ્રોસેસ કરતા કરતા એને ઓલમોસ્ટ 3-4 વર્ષ મિનિમમ લાગી જાય। તો આવી સ્લો ઇકોનોમીમાં બિલ્ડરને ખૂબ માર પડે છે,
અને પ્રવીણભાઈ નું કેવું રાઈટ છે, કારણ કે માલ ના વેચાય અને બેંકને વ્યાજ ભરવું પડે તો એ ભારી પડે. અને જે મોલ નું એ કે છે એ બરોબર છે, અગર ગવર્મેન્ટે લોકડાઉનમાં બંધ જ કરી દીધું હોય તો મોલના ટેનન્ટ એને ભાડું કેવી રીતે ભરે? તો એ એકદમ કેચ 22 સિચ્યુએશન આવી ગઈ છે બધાની, રાઈટ? કારણ કે ટેનન્ટ શું કહેશે કે ભાઈ મારી દુકાન જ બંધ છે, મારે ત્યાં ઘરાક જ નથી આવતો, તો હું તમને ભાડું કેવી રીતે આપું? અને એ એક રાઈટ બોલે છે ટેનન્ટ. તો આપણે એવી સિચ્યુએશનમાં મોલ એસોસિએશન અત્યારે સુપ્રીમ કોર્ટમાં ગયું છે અને ગવર્મેન્ટને એ લોકો અપીલ કરી છે કે આ જે લોકડાઉનનો પીરિયડ છે, એકલા ટાઈમમાં જે બેંકનું વ્યાજનો માર પડ્યો એ અમને પાછું મળે. તો અત્યારે એ હિયરિંગ પેન્ડિંગ છે સુપ્રીમ કોર્ટમાં, હોપફુલી બિલ્ડરોને મળી જાય. અને અધરવાઇઝ પણ ગવર્મેન્ટે હમણાં આરબીઆઈ ની તરફથી 6 મહિનાની રાહત આપી છે, એટલે 6 મહિના તક બિલ્ડરોએ ઈએમઆઈ ભરવાની જરૂરત નથી, એ લોન આગળ ખેંચાઈ જશે. પણ અગર અગર એ લોકો કેસ જીતી ગયા તો એ પણ ઇન્ટરેસ્ટ પાછું મળી જશે એ લોકોને, અને જો કેસ હાર્યા તો એ લોકોને ટાઈમ મળશે. એટલે સરકાર આ આર્થિક તંત્રને ફરી થોડુંક મૂવમેન્ટમાં લાવવા માટેના પ્રયત્નો કરી રહી છે. પણ અમિતભાઈ, નાના મોટા તમામને આર્થિક પરિસ્થિતિની ચિંતા છે, થોડી અનિશ્ચિતતા પણ છે, બધાના ધંધા, વ્યવસાય, નોકરી, ભાડા, રોકાણ આ બધું ક્યાંક અટકી ગયું છે, ત્યારે અર્થતંત્રને બેઠું કરવા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ જુદા જુદા ક્ષેત્ર માટે લગભગ 20 લાખ કરોડના આર્થિક પેકેજ જાહેર કર્યા છે અને એમાં ટેક્સને લગતી રાહતો પણ આપવામાં આવી છે. તો મારે એ જાણવું છે સર અમિતભાઈ આપની પાસેથી કે આ રાહતથી કોને શું અને કેટલો કેવો ફાયદો થશે અને દેશના અર્થતંત્ર પર એની કેવી રીતે અસર થશે? અમિતભાઈ, હાજી, આપને સૌથી પહેલા તો જસ્મીનભાઈ સોહમ ચેનલ અને દીપકભાઈ, દીપેશભાઈ, તમને બધાને, આપણે આજે સાથે મહિલા છે તે બધાને આપણને એકઠા કરવા માટે જસ્મીનભાઈનો આજે હું આભાર માનું છું. અને સૌથી પહેલા કે 12મી મે આપના ઓનરેબલ પીએમએ 20 લાખ કરોડ એટલે કે 10% ઓફ ઇન્ડિયન જીડીપી એમને જાહેરાત કરી, તો એ જાહેરાતની અંદર એમને 2 ભાગ કરેલા હતા. 8 લાખ કરોડ મોનેટરી પોલિસી માટે વાપરવાનું નક્કી કર્યું છે અને 12 લાખ કરોડ ફિસ્કલ પોલિસી માટે વાપરવાનું નક્કી કર્યું છે. એટલે જે 8 લાખ કરોડ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે, ઓનરેબલ ફાઇનાન્સ મિનિસ્ટરને એ લોકોની જે પોલિસી નક્કી કરી હશે એ પ્રમાણે એ લોકો 8 લાખ અને 12 લાખ કરોડ એમ 2 ભાગમાં ડિવાઇડ કર્યા છે. એટલે મોનેટરી પોલિસી જે છે તે આરબીઆઈ નક્કી કરે અને આરબીઆઈએ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેનો રેપો રેટ ઓછો કર્યો છે, એટલે એમના રિઝર્વમાંથી એ લોકોએ લોન સસ્તા ભાવે એમની બેંકોને આપશે અને બેંક વેપારીઓને આપશે. એટલે વેપારીઓનો જે ઓવરહેડ છે, ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ જે છે એને કંટ્રોલ કરવા માટે રિઝર્વ બેંક પ્રયત્ન કરી રહી છે. અને એક બાજુ આવી રીતે જે 12 લાખ કરોડ ફિસ્કલ પોલિસીમાં વાપરવાના છે એમાંથી ગવર્મેન્ટે ઓલરેડી 1,70,000 કરોડ ઓલ સ્ટિમ્યુલેટ પેકેજમાં વાપર્યા છે, ઓલરેડી એ ઇકોનોમીમાં આવી ગયા છે. તેમજ 3 લાખ કરોડ એમએસએમઈ ને નવી ટોપઅપ લોન 20%, તમે એમએસએમઈમાં રજીસ્ટર હો અને તમે ઓલરેડી લોન લીધેલી હોય તો તમારી 20% લોન કોઈ પણ પેપર વગર અથવા મિનિમમ પ્રોસિજર થી તમારી 20% લોન ટોપઅપ થઈ જશે, એ તમારી વર્કિંગ કેપિટલ વધે, જેનાથી આત્મનિર્ભર કે જે આપણે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ કે વિદેશીનો વિદેશનો બહિષ્કાર સ્વદેશને અપનાવો જે આપના પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું જે સૂત્ર બહાર પાડેલું છે કે મેક્સિમમ આપણે સ્વદેશી માલનો ઉપયોગ કરો. કે દાખલા તરીકે એમને કીધેલું આપણે 12મી મે કે પહેલા આપણે N95 માસ્ક આપણે ઇમ્પોર્ટ કરતા હતા, અત્યારે આત્મનિર્ભર. હેલો, આવી તો અનેક પ્રોડક્ટો એમની પાઇપલાઇનમાં છે. તો આ જે 3 લાખ કરોડ જે એમએસએમઈ જે ઓલરેડી પ્રોડક્શનમાં છે, કે આ વર્કિંગ કેપિટલ મળવાથી એ લોકોને ફાયદો થશે. એવી રીતે ફાર્મરને પણ જે છે એ લોકોએ 2 લાખ કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે, એટલે ફાર્મર પણ જે છે એની ખેતીવાડીમાં મોડર્નાઇઝેશનનો ઉપયોગ કરશે. એટલે આ પ્રમાણે જે છે કે ઇન્ડસ્ટ્રીઝને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નીચે આવશે એના માટે ટ્રાય કરી રહ્યા છે. મારો તમને સવાલ છે, તમે એમએસએમઈ ની વાત કરી કે 3 લાખ કરોડ રૂપિયા એમએસએમઈ ને આપ્યા છે, હાજી, કે જેથી સેફ્ટી લોન તમારી પાસે હોય એના 20% બેંક તમને ફર્ધર આપશે, બરાબર છે? તો આ કાયદો એનબીએફસી ને પણ લાગુ પડે છે? કોને કોને?
એનબીએફસી નોન બેન્કિંગ ફાઇનાન્સ નોન બેન્કિંગ ફાઇનાન્સને નહીં જ લાગુ પડે, એ લોકો એમએસએમઈ માં રજીસ્ટર હશે, કારણ કે દરેક એનબીએફસી જે છે એમએસએમઈ માં રજીસ્ટર હોય એ જરૂરી નથી, એટલે આ કાયદો ફક્ત એમએસએમઈ માં જે રજીસ્ટર હશે એના માટેનો છે. સર મારો સવાલ બીજો છે, મારો અભિપ્રાય સવાલ છે કે સપોઝ કે હું એમએસએમઈ માં રજીસ્ટર છું, હા, મેં મારી પાસે એક એનબીએફસી લોન ચાલી રહી છે, બરાબર, તો એ એનબીએફસી મને ફર્ધર 20% આપશે? ના, એ આ રાષ્ટ્રીયકૃત બેંકો ને એ લોકોને આપેલી છે. હવે જે એનબીએફસી એ બેંકમાંથી લોન લીધેલી હશે ને એ તમને એઝ અ એજન્ટ તરીકે તમારી સાથે કામ કરતી હશે, એ લોકો એમના પોતાના ઇન્ડિવિજ્યુઅલ નોર્મ્સ બનાવ્યા હશે એમાંથી તમને આપશે. આ એ લોકોને કમ્પલ્સન નથી કે તમને મોડેલિટલી આપી જ દેવી પડે એવું નથી, પણ જો તમે રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી લીધેલી હશે, નેશનલાઇઝ બેંકોમાંથી, તો તમને ઓટોમેટિકલી તમને મળી જશે, તમારી ટોપ અપ થઈ જશે. લગભગ 99% લોકોનું માર્ચ મહિનાનું પેમેન્ટ થઈ ગયું હોય ઈએમઆઈ, બરાબર છે, ઠીક છે, એટલે 3 મહિનાનો પીરિયડ આપ્યો એટલે એનું સ્ટાર્ટ થવું જોઈએ ઈએમઆઈ ફર્ધર એપ્રિલ જૂન જુલાઈ થી. બેંક વાળા ઇન્સિસ્ટ કરે છે કે તમારો મોનિટરી પીરિયડ જૂનમાં ખતમ થઈ, જો મે માં ખતમ થઈ ગયો છે ને જૂનમાં તમારે સ્ટાર્ટ કરવું પડશે, એના પછી ગવર્મેન્ટે બીજો મોનિટરી પીરિયડ 3 મહિનાનો આપ્યો, ત્યારે ગવર્મેન્ટ કહે છે કે ના, હવે તમારો મોનિટરી પીરિયડ સ્ટાર્ટ થાય છે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર થી, આ 1 મહિનાનો જે ડિફરન્સ પડે છે એની માટે તમારું શું કહેવું છે? એની અંદર શું છે કે એ લોકોનો આ જે બધા એફએક્યુ અને ટ્વિટર ઉપર આ જે છે આપણે એફએમ ના ટ્વિટર ઉપર લગભગ ઘણા પૂછેલો છે અને એનું આપણે વિધિન અ ડે ઓર ટુ આપણે એક્સપેક્ટ કરે છે. આ ટોટલ 6 મહિનાનો મોનિટરિંગ એક જ પીડીઆર ગણાશે, આ વચ્ચેનો જે લેક્યુના રહી ગયો છે એ આજ અથવા કાલમાં એક જ દિવસમાં એ સુધારવાની ગવર્મેન્ટને આપણે બધાએ વિનંતી કરેલી છે ને એ લોકોને પણ ધ્યાનમાં આવેલું છે, આ 6 મહિનાનો એક જ મોનિટરિંગ પીડીઆર ગણાશે. કરેક્ટ. એનબીએફસી આજે બિલ્ડરોને બહુ હેરાન કરે છે. એનબીએફસી 500, 700, 800 કરોડ લોન સેન્કશન કરી નાખે છે, પ્રોસેસ ચાર્જ લઈ લે છે, એના પછી પાર્ટ લોન ડિસબર્સ કરી પછી રોકી દે છે, જેનાથી બિલ્ડરના બધા પ્રોજેક્ટ આજે લગભગ 60-70% રોકાયેલા છે. આની માટે તમારું શું કેવું છે? આ જે એનબીએફસી કરે છે એ તદ્દન ખોટી વાત છે, એમને કરવું ન જોઈએ. તો તમે કોર્ટમાં જઈ શકો છો અગેન્સ્ટ ધ એનબીએફસી, અને અગર સેન્કશન આપ્યું હોય તો એને સેન્કશન પૂરું પાર્ટ પડવું જોઈએ, અને એ લોકો કરી રહ્યા છે. આ રિયાલિટી છે કે મારે કોઈનું નામ નથી આપવું કઈ એનબીએફસીનું, પણ આપણે બધાને ખબર છે કે કઈ એનબીએફસી આ કરી રહી છે અત્યારે માર્કેટમાં, પણ એ રિયાલિટી છે. અને એ લોકોનો અમુક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ પણ છે. એ લોકોને શું થયું છે કે જે બેંકે એ લોકોને લાઇન ઓફ ક્રેડિટ આપી હતી, જ્યાંથી એ લોકો એનબીએફસી પણ શું કરતા હતા, બેંકો પાસેથી લઈને ફર્ધર કસ્ટમરને લોન આપતા હતા. હવે શું થયું છે કે બેંકે એની લાઇન ઓછી કરી નાખી કે અમુક જગ્યાએ લાઇન જ કાપી નાખી છે એનબીએફસીની. તો આ એક ચેઇન રિએક્શન છે. તો આરબીઆઈએ બેંકોને પુશ કરવું પડશે કે એનબીએફસીને લાઇન એની ઘટે ના. પણ હવે બેંક અગર લાઇન ઘટાવી નાખશે તો એનબીએફસી શું કરશે આગળ? એ તો માત્ર એક એજન્ટ છે જે બેંક પાસેથી લઈને કસ્ટમરને આપી રહ્યું છે. સો દેટ ઇઝ અ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ, પણ એ ખોટી વાત છે. હવે એના અગેન્સ્ટ યુ કેન ઓલવેઝ ગો ટુ ધ કોર્ટ એન્ડ સુ ધ એનબીએફસી. કોર્ટ કચેરીમાં તો 2-5-10 વર્ષ લાગી જાય, ત્યાં સુધી બિલ્ડરના પ્રોજેક્ટ અટકી જાય. બિલ્ડર પોતે મરી રહ્યો છે, એના પછી એના ક્લાયન્ટ મરી આવ્યા છે, જેને ફેટ બુક કરાવ્યા છે એને ફેટ ટાઈમ નથી મળતા. આ બધું સુપ્રીમ કોર્ટ એઝ આઈ ટોલ્ડ યુ કે ભાઈ આ અમને જે લોસ થઈ રહ્યો છે એ અમારે ખાલી માર્કેટની સ્થિતિને લીધે નથી થઈ રહ્યો, એ એટલે થઈ રહ્યો છે કે એનબીએફસી એ અમને ફોર એક્ઝામ્પલ 500 કરોડની લોન સેન્કશન કરી, અને એલએનટી મારો કોન્ટ્રાક્ટર છે, અત્યારે સાઇટ પર મારા 800 વર્કર કામ કરી રહ્યા છે, એને 200 કરોડ આપી દીધા અને આગળના 300 કરોડ એને આપવાના છે એઝ પર ધ સેન્કશન. હવે આગળના 300 કરોડ એ નથી આપી દો, તો હવે એલએનટી તો કામ અટકાવી દેશે. કામ અટકાવશે એટલે કસ્ટમરો પણ બધા નોટિસ આપવાનું ચાલુ કરશે,
એનું સેલ જે થઈ ગયું છે એમાં પણ કસ્ટમર કહે છે મારે કેન્સલ કરવું છે. એટલે ઇટ્સ અ વેરી વિશિયસ સર્કલ અને એક ચેઇન રિએક્શન છે. એમાં આરબીઆઈએ ઇન્ટરવીન કરવું જોઈએ કે બેંકે જેને એનબીએફસીને લિમિટ આપી દે કેનોટ સ્ટોપ ધીસ લિમિટ, એકવાર લિમિટ આપી દીધી તો, અને એનબીએફસી એ ફર્ધર ડાઉન એકવાર લિમિટ આપી હોય તો દેર શુડ બી અ લો કે એ લિમિટ એને પૂરી કરવી જ જોઈએ, નહીં તો ઇટ શુડ બી વેરી સ્ટ્રિક્ટ એક્શન અગેન્સ્ટ ધેટ એનબીએફસી. તો એ સ્ટોપ ત્યારે જ થશે જયારે આ લો પ્રોપરલી એ લોકો અમલમાં મૂકશે. અમિતભાઈ, મારો તમને એક સવાલ છે. અમિતભાઈ, હા જી સર, આપણે જે ફાઇલિંગ રિટર્ન ફાઇલિંગ માટે જે એમણે ટાઈમ આપ્યો છે બરાબર, જે આ જૂન મહિનામાં લગભગ 19-20 નો રિટર્ન ટાઈમિંગ પૂરો થાય છે, દાખલા તરીકે ટીડીએસ ના રિટર્ન અને ટીડીએસ ના પેમેન્ટ કરવાની, જેમાં અત્યારે ઇન્ટરેસ્ટમાં 8% ના બદલે 9% છે, 10% ના બદલે 10% ભરવાના છે. જીએસટી ની અંદર તમારે 5 કરોડ થી વધારે નું ટર્ન ઓવર હોય તો તમારે અત્યારે 9% ઇન્ટરેસ્ટ ચાલે છે, 23 તારીખ પછી 18% ચાલુ થવાનું. 5 કરોડ થી નીચે વાળાને આની અંદર અત્યારે જે વ્યાજ નથી એમાં ભી ડાયરેક્ટ 18% ચાલુ થશે. અને સૌથી મોટી વસ્તુ ઇન્કમ ટેક્સ ની અત્યારે સેટલમેન્ટ સ્કીમ ચાલુ છે, તેની લાસ્ટ ડેટ 30 જૂન છે. તો અત્યારે એ લોકોના જે સ્કીમ ની અંદર જે પૈસા આવવાનું, જે બજેટમાં આપણે ફાઇનાન્સ મિનિસ્ટર ને એક્સપેક્ટેશન હતું અને આટલા લિટિગેશન ઓછા થશે, એમાં અત્યારના ખાલી અંદાજે સ્ટડી પ્રમાણે ખાલી 1.25% 1.25% લોકોએ સ્કીમમાં ભાગ લીધો છે. તો આ પાંચે પાંચ ની ડેડલાઇન એ લોકોને વધારવાની જરૂર પડશે. ઇન્કમટેક્સના રિટર્ન ભરવાની ડેડલાઇન તો એ લોકો ઓલરેડી લાંબી કરેલી છે, 30 સપ્ટેમ્બર કરી છે, પણ આ 5 ડેડલાઇન અત્યારના 30 જૂનની જે છે એ લગભગ એ લોકોના ત્યાં કાઉન્સિલની સીબીડીટી ને બધાને કહેવામાં આવેલું છે કે તમે ગમે તેમ કહીને ડેટનું બીજું 2-3 મહિનાનું એક્સટેન્શન આપો. We are expecting that extension within a day or within a week. Correct. એટલે પણ કરવું જ પડશે. Correct. દીપેશભાઈ, ઘણા બધા લોકોને, એટલે લગભગ તમામ લોકોને કંઈક ને કંઈક આર્થિક મદદની કે લોનની જરૂર પડશે. સરકારની સ્કીમ કે બેંકની એલિજિબિલિટી પ્રમાણે બધા જ લોન મેળવવાને પાત્ર હોય કે બધા જ એલિજિબલ હોય એવું ક્યારેક શક્ય ન પણ બને. તો એમના માટે પછી પ્રાઇવેટ ફાઇનાન્સ કે એવા પ્રકારના કેવા ઓપ્શન્સ, કેવા વિકલ્પો ખુલ્લા રહે છે અને એના માટે કેવા પ્રકારની લોન્સ અવેલેબલ છે અને કયા પ્રકારની લોનમાં સૌથી ઓછા ટકા વ્યાજ ભરવું પડે, શું બીજા ઓપ્શન્સ છે? તો લોનનો એક બેઝિક કોન્સેપ્ટ છે લેન્ડરનો કે હાયર ધ રિસ્ક હાયર ધ ઇન્ટરેસ્ટ રેટ, લોઅર ધ રિસ્ક લોઅર ધ ઇન્ટરેસ્ટ રેટ. સો કોઈ પણ લેન્ડર એ બેલેન્સ શીટ જોઈને એનાલાઇઝ કરશે, એ નક્કી કરશે કે બેલેન્સ શીટમાં કેટલો દમ છે. હવે અગર જીઓની બેલેન્સ શીટ બહુ સારી પ્રોફિટ દેખાતી હોય તો એનું રેટિંગ થાય એઝ અ ટ્રિપલ એ રેટિંગ. હવે ટ્રિપલ એ રેટિંગ ઇઝ ધ હાઈએસ્ટ રેટિંગ ઇન ધ કન્ટ્રી, અને એક ઇન્ડિવિજ્યુઅલ છે એ સેલરીડ છે તો એ કઈ કંપનીમાં શું પોઝિશન પર કેટલો સ્ટેબલ જોબ પર એનું ઇન્ટરનલ રેટિંગ લેન્ડર કરે કે હવે હું હિન્દુસ્તાન યુનિલિવરમાં જોબ કરું છું તો મારો જોબ ઘણો સ્ટેબલ છે કારણ કે આ કંપની કેશ રિચ છે, પણ હું મિડ સાઇઝ કંપનીમાં કામ કરું છું તો એક ઝટકો માર્કેટનો લાગ્યો તો કાં તો કંપની કાઢી નાખશે મને અને કાં તો મારો પગાર અડધો કરી નાખશે. સો ડિપેન્ડિંગ અપોન વોટ ઇઝ માય નોલેજ વિઝડમ અને મારી કેપેસિટી ટુ ડુ થિંગ્સ અને મારી જરૂરત કેટલી છે કંપનીને. તો આનું ઇન્ટરેસ્ટ રેટ છે ને હાઉસિંગ લોનનું અલગ છે અને બિઝનેસ લોનનું અલગ છે. હાઉસિંગ લોનનું ઇન્ટરેસ્ટ રેટ અત્યારે ઘણું સારું છે, આરબીઆઈ ઘણી લિક્વિડિટી આપી છે સિસ્ટમમાં, તો એ 7% થી લઈને સમજો કે 8.75-8.5% છે. પણ તમે જો ઇન્કમ ન દેખાડતા હો તો ઘણી એનબીએફસી એવી પણ છે કે તમને મોર્ગેજ લોન આપી દે, તમારી ઇન્કમ નો હોય, જોબ વયો ગયો હોય, તો એ લોકો લોન ટુ વેલ્યુ કે લોન ટુ વેલ્યુ એટલે તમારી 100 રૂપિયાની પ્રોપર્ટી હોય તો જનરલી 75 રૂપીસ તમને હાઉસિંગ લોન મળે, 75% કે 80% તક પણ લેન્ડર જાય. પણ અગર તમારી ઇન્કમ ઓછી હોય પણ તમારી પ્રોપર્ટી સારી છે તો એ લોકો 50% પણ આપે અને તમારા બિઝનેસ પર કે ફ્યુચરમાં બિઝનેસ કરશો કે ફ્યુચરમાં જોબ કરશો. તો એવી એનબીએફસી છે અને એનું વ્યાજ વધારે છે કારણ કે એ લોકો રિસ્ક વધારે લઈ રહ્યા છે. તમારી ઇન્કમ નથી તો પણ એ લોકો લોન આપી રહ્યા છે અત્યારે તમને, તો એ લોકોનું વ્યાજ લગભગ 10% થી લઈને 17% તક વેરી થતું હોય છે ડિપેન્ડિંગ ઓન યોર પ્રોફાઇલ એન્ડ યોર રિસ્ક પ્રોફાઇલ એન્ડ યોર એક્સપેક્ટેડ ઇન્કમ. બરોબર.
આમાં કોઓપરેટિવ બેંક્સનો કેવો રોલ રહેશે, એ લોકો ઉપર શું લોડ રહેશે અથવા કેવો રિસ્પોન્સ હશે ક્લાયન્ટ્સ ઉપર? સો કોઓપરેટિવ બેંકમાં અમુક બેંકો બહુ સારી રીતે કામ કરી રહી છે, જેમ છે આપણું શામરાવ વિઠ્ઠલ, અને અને અમુક કોઓપરેટિવ બેંક થોડીક વીક છે, એટલે યુ નો એનો ક્લાયન્ટનો બહુ પર્સનલ રિલેશનશીપ છે. પણ આપણે જેમ જોયું પંજાબ એન્ડ સિંધ બેંક હમણાં બહુ મોટું સ્કેમ થઈ ગયું, તો આપણે હું બધાને રિક્વેસ્ટ કરીશ કે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેંક, અને કારણ કે એમાં એનું શું છે, એનું ઓડિટ બરોબર થઈ નથી રહ્યું. જેમ નેશનલાઇઝ બેંકનું ઓડિટ થાય એમ કોઓપરેટિવ બેંકનું ઓડિટ હજી એટલું સ્ટ્રોંગ નથી, એટલે ગવર્મેન્ટ હેઝ ટુ એન્ડ ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ અ સ્ટ્રોંગ ઓડિટ નાવ. એટલે આઈ વુડ રિક્વેસ્ટ એવરીબડી કે કોઓપરેટિવ બેંકમાં પોતાના પૈસા નહીં નાખતા, કારણ કે બહુ જ અનસેફ છે એ બેંકમાં પૈસા નાખવા. રિલાય ઓન નેશનલાઇઝ બેંક, અને પ્રાઇવેટ બેંક તમે જોતા હો તો એચડીએફસી બહુ સરસ બેંક છે, અને યુ કેન ઓલ્સો લુક એટ કોટક બેંક. આ બે બેંક આઈ વુડ રેકમેન્ડ. અને કોઓપરેટિવ બેંકનો રોલ ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે અમુક કોઓપરેટિવ બેંક ગ્રામીણ એરિયાઝમાં ઇફેક્ટિવલી પહોંચી ગયા છે, જ્યાં નેશનલાઇઝ બેંક લિવિંગ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એકલા ઇફેક્ટિવલી નથી પહોંચ્યા. તો એ સરસ પણ કામ કરી રહ્યા છે, પણ એઝ અ ડિપોઝિટર આઈ વુડ નોટ એડવાઇઝ યુ ટુ પુટ યોર મની ઇન અ કોઓપરેટિવ બેંક. કરેક્ટ. અમિતભાઈ, અત્યારે COVID-19માં સૌથી વધુ મૃત્યુ વૃદ્ધોના ઉમર લાયક લોકોના થઈ રહ્યા છે. હેલો, આઈ થિંક અમિત, હા અમિતભાઈ, મારો અવાજ સંભળાય છે? હા, હવે સંભળાય છે. અમિતભાઈ, અત્યારે COVID-19માં સૌથી વધુ મૃત્યુ એમ કહેવાય છે કે વૃદ્ધો અને ઉમર લાયક દર્દીઓના થઈ રહ્યા છે, ત્યારે વારસદારોમાં મિલકતની વહેંચણી માટે વિલનું મહત્વ સમજવું થોડું જરૂરી બન્યું છે. તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે વિલ એટલે શું, કેટલું જરૂરી છે, એનું રજીસ્ટ્રેશન ક્યાં થાય, અને એ ન થયું હોય તો શું થઈ શકે વગેરે, થોડી માહિતી વિલ માટેની આપશો સર? આ તો દીપેનભાઈ, આ તો બહુ અત્યારના સલગતો પ્રોબ્લેમ છે, કારણ કે આ કોવિડ ન પણ હોય અથવા ક્યારે પણ કોઈની બી સાથે આયુષ્યની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી, એટલે ક્યારે પણ આવે ત્યારે હજી આવી છે, એટલે એની એક્સપાયરી ડેટ આપણને ખબર નથી હોતી, એટલે આપણે એના માટે હર હંમેશ તૈયારી રાખીએ તો આપની પાછળ આપણે જે આખી જિંદગી મહેનત કરી છે અને જે એસેટ ભેગી કરી છે અને આપણા વારસદારોને બરાબર શાંતિથી મળી જાય, ને એ લોકોમાં કોઈ ભાગલાના કારણે કોઈ ગેરસમજ ના થાય અથવા કોઈ ઝઘડાનું વાદ વિવાદનું કારણ ના થાય. કારણ કે અમનાથ ભાઈએ વાત કરી કે કોર્ટ કચેરીમાં જવું પડે તો એ બહુ લાંબો પ્રોસેસ થઈ જાય છે, તો આ બધાથી બચવું હોય તો આપણે એક વિલ બનાવવું જોઈએ. વિલની અંદર તમારે જે છે કે તમારા વારસદાર કોણ છે એને એપોઇન્ટ કરી દેવા પડે. તો વારસદાર એટલે આપણે એક સામાન્ય સમજ છે કે બ્લડ રિલેશન ન પણ હોઈ શકે, તમે વારસદાર તરીકે તમારે કોઈ પણ જેના પ્રત્યે તમને વાત્સલ્ય હોય, કોઈ ટ્રસ્ટ હોય, કોઈ એનજીઓ હોય, તેને પણ તમે વારસદાર તરીકે એપોઇન્ટ કરી શકો છો. પછી તમારે તમારી પ્રોપર્ટી હોય, દાખલા તરીકે મૂવેબલ પ્રોપર્ટી અથવા ઇવેબલ પ્રોપર્ટી, એને સ્પેસિફાઈડ કરી કાઢો તો એ વધારે વ્યાજબી થાય, અને એ એસેટ એમને આપની હયાતી પછી આપણે કોને આપવા માંગીએ છીએ આપની ઈચ્છા એમાં લખી કાઢવી જોઈએ. અને વિલની અંદર તમે વારસદારમાં તમે કોઈ માઇનરનું નામ લખ્યું હોય તો એનું ગાર્ડિયન તરીકે કોણ હશે એ જોગવાઈ કરવી પણ જરૂરી છે. એના એક્ઝિક્યુટર્સ, વિલના એક્ઝિક્યુટર્સ, બે એક્ઝિક્યુટર્સને એપોઇન્ટ કરવા જરૂરી હોય છે, અને વિટનેસ તમે જ્યારે પણ વિલ કરો ત્યારે બે વિટનેસ હોવા જરૂરી છે. અને આ વિલ જો તમે દાખલા તરીકે રજીસ્ટ્રેશન કરાવી શકો તો વેલ એન્ડ ગુડ, પણ એમાં કોઈ વિલની અંદર સ્ટેમ્પ ડ્યુટીની જરૂર નથી, સ્ટેમ્પ પેપરની જરૂર નથી, રજીસ્ટ્રેશનની જરૂર નથી. પણ જો તમે નોટરી કરાવો અને એનાથી આગળ જો રજીસ્ટ્રેશન કરાવવાની શક્યતા હોય તો તમારા એરિયાના જે સબ રજિસ્ટ્રાર હોય એની ઓફિસમાં જઈને તમે વિલ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તો બિલ કરાવવું મારા હિસાબે દરેક માટે અત્યંત આવશ્યક છે. તો પાછળવાલાને જે છે ને કે કોઈ મન દુઃખ નહીં થાય, ઝઘડાનું કઈ કારણ નહીં ઉભું થાય, અને એમાં બી જયારે તમારા બ્લડ રિલેશન સિવાને તમે કઈ વસ્તુ આપવા માંગતા હો ત્યારે તો બિલ 100% બેઝિક રિક્વાયરમેન્ટ બની જશે. કરેક્ટ, બહુ સરસ માહિતી. રેરા એક યાર્ડસ્ટિક ગવર્મેન્ટે બનાવી છે, ઇટ ઇઝ લાઈક અ વોચ ડોગ, કે ભાઈ તમે ટાઈમલી ડિલિવરી કસ્ટમર, પેલા શું થતું હતું કે બિલ્ડર બહુ ડિલે કરતા હતા ડિલિવરી આપતા, તો કસ્ટમરને એની એક ઘર તમે જયારે ખરીદો ને પ્રેક્ટિકલી એ માણસની લાઈફ લોંગ સેવિંગ છે, કારણ કે એ લોન લઈને હપ્તો 15-20 વર્ષ ભરી ભરીને એ ઘરને ફ્રી કરાવશે, એટલે પ્રેક્ટિકલી એની અડધી જિંદગી ખાલી લોન ચૂકવવામાં જ જશે.
તો બહુ જરૂરી હતું કે બિલ્ડર પર એક વોચડોગ રહે, એટલે ગવર્મેન્ટે રેરા બનાવ્યું. અને રેરા ઇઝ વેરી ઇફેક્ટિવ. ઘણા બધા નોર્થમાં બિલ્ડર જે ટાઈમલી ડિલિવરી નહોતા કરતા, રેરાએ સ્ટ્રિક્ટ એક્શન લઈને એ લોકોને જેલમાં નાખ્યા છે અને છ છ મહિના તક ઘણા બિલ્ડરોને બેલ નથી મળી. હા, પણ હવે આ કોવિડની અંદર રેરાને ઓટોમેટિકલી ગવર્મેન્ટ એક્સટેન્ડ કરી દેશે, કારણ કે બિલ્ડરનો પણ ફોલ્ટ નથી આમાં. અગર 3 મહિના તમારો ધંધો જ બંધ હોય અને કોઈ ટ્રાવેલ જ ન કરી શકે, તો પછી ઓબ્વિયસલી ગવર્મેન્ટ હેઝ ટુ ટેક ધેટ ઇન ટુ કન્સિડરેશન. કરેક્ટ. અમિતભાઈ, અત્યારે બે પ્રકારની પરિસ્થિતિ આર્થિક ધોરણે તમામ ક્ષેત્રમાં થઈ રહી છે કે જેમના આર્થિક આયોજન સારા હતા એ લોકો ભલે પ્રોડક્શન બંધ હોય પણ માણસોને સેલરી પે કરીને, મેન્ટેનન્સ કે ટેક્સ પે કરીને ટકી ગયા, પણ જેના ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પ્રોપર નહોતા એ લોકોને ખૂબ તકલીફ પડી ગઈ, અથવા તો લાઈન બદલવાની કે ક્લોઝ ડાઉન કરવાની જરૂર પડે એવી પરિસ્થિતિ આવી ગઈ. તો ભવિષ્યમાં આવું કોઈ પણ ચેલેન્જિંગ સિચ્યુએશન આવે ત્યારે કેવા પ્રકારનું ફાઇનાન્સ મેનેજમેન્ટ હોવું જોઈએ, કેટલા કેટલા પરસેન્ટેજ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવા જોઈએ ઇન્કમમાંથી, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ પણ ચેલેન્જ સામે તમે સસ્ટેઇન થઈને લડી શકો, સ્ટાન્ડર્ડ ફાઇનાન્સ મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ? અમિતભાઈ, બરાબર. આની અંદર જે છે ને કે આપણે જે કહીએ ને, આપણા વડીલોએ કીધેલું હતું કે ખર્ચા જે છે તેમાં કંજુસાઈ નહીં કરતા પણ કરકસર કરશું. આપણા વડીલો કહેતા હતા આ વસ્તુ, તે અત્યારે કહેવત આજના સંજોગોમાં બહુ સાર્થક થઈ રહી છે કે કરકસર કરીને પણ જો જીવી શકાતું હોય તો આજના જ્યારે પણ આર્થિક મંદી હોય, આવી મહામારી આવી હોય કે બીજી કોઈ કટોકટી ઊભી થઈ હોય, તો કરકસર આપણો મોટો ભાઈ તરીકે સાથે રહીને આપણને સપોર્ટ કરે છે. અને આજના તારીખમાં 100 રૂપિયા નવા કમાવા એના કરતા 100 રૂપિયા કરકસર કરીને બચાવવામાં ઓછી મહેનત છે, અને રિઝલ્ટ બંનેમાં સરખું છે કે આપણા ખિસ્સામાં 100 રૂપિયા વધે છે. તો અમે લોકો અમારા દરેક ક્લાયન્ટોને કહેતા હોઈએ છે કે તમે જે તમારી આવકમાંથી તમારો જે બેઝિક ખર્ચો જે છે કરી કાઢો, અને જો તમે કઈ સરપ્લસ બચાવી શકતા હો તો એના તમે 4 પ્રાયોરિટીમાં ડિવાઇડ કરો. 25-25% હિસાબે સૌથી પહેલી 25% પ્રાયોરિટી તમારા પોતાના કન્ટિન્જન્સી અથવા ઓલ્ડ એજ રિઝર્વ તરીકે તમે ઓલ્ડ એજ પેન્શન તરીકે તમે રિઝર્વ માટે રાખો 25%. સેકન્ડ પ્રાયોરિટી તમારા વારસદારોના ફ્યુચર માટે અથવા એ લોકોની કારકિર્દી માટે તમે સેફ કરી કાઢો. ત્રીજી પ્રાયોરિટી 25% તમારા લાઈફમાં જે એન્ટરટેનમેન્ટ, હોબી, શોખ, લક્ઝરી આઈટમ એના માટે આપો, ટ્રાવેલ માટે આપો. અને ચોથી અને લાસ્ટ પ્રાયોરિટી પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જે આજે ઘણા લોકો સમજતા નથી, એ 25% તમારા સોશિયલ અને રિલિજિયસ, જે કુદરત અથવા જે સમાજ અથવા જે સોસાયટીમાં તમે લો છો એને તમે પાછું આપવા, કઈ ડોનેશનના રૂપમાં આર્થિક સહાય કરીને એ 25% આપણે જે કુદરતે સોસાયટીએ આપણને આપ્યું છે એને આપણે કઈ પણ રૂપે આર્થિક સહાય કરીને આપણે એને આપી શકશું, તો એ આપ્યાનો આનંદ આપણને જે આત્મસંતોષ આપશે એની કોઈ ચરમસીમા નહીં હોય. તો આ રીતે તમારા પહેલા ખર્ચા કાઢો, ખર્ચા કાઢીને બચત થાય, અને આ 4 પ્રાયોરિટીમાં 25-25% પ્રમાણમાં અથવા તમારા આ સબ્જેક્ટિવ ક્વેશ્ચન છે, એક થોડો થર્મોમીટર મેં તમને આપ્યું કે આ રીતે 4 ભાગમાં ડિવાઇડ કરવી જોઈએ. કરેક્ટ, બહુ જ સરસ વાત કરી આપે. દીપેશભાઈ, અત્યારે ચાઇનાનો ઓર ઓલ વર્લ્ડ બહિષ્કારનો એક માહોલ બન્યો છે, ત્યારે આ ભારત બહુ આશાસ્પદ છે કે ઘણી બધી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આવશે અને એના ઘણા પોઝિટિવ રિઝલ્ટ મળશે, સબ્જેક્ટ ટુ આપણી પાસે કોઈ સિંગલ વિન્ડો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કે એના માટે આપણે તૈયાર હશું. તો આપને શું લાગે છે આની અંદર આર્થિક ભવિષ્ય ભારતનું? તમે એક બહુ સરસ ટોપિક ની વાત કરી છે. તો ચાઇના, આપણને બધાને ખબર છે કે અત્યારે ચાઇના અને અમેરિકાના રિલેશન ઘણા ખટાસમાં આવ્યા છે, આપણે રોજ ન્યૂઝમાં જોઈ રહ્યા છે. અને મારે તમને એક સ્લાઇડ દેખાડવી છે, આટલી બધી નેગેટિવિટીમાં ઇન્ડિયા માટે આત્મનિર્ભર પર પોઝિટિવિટી શું છે. તો તમે એક આ પિક્ચર જોઈ શકશો તમારી સ્ક્રીન પર, જે કહે છે મેક ઇન ઇન્ડિયા. કરેક્ટ. ઓકે, આ મોદી સાહેબનું April 27 આ આર્ટિકલ છે. 200 યુએસ કંપની ચાઇનાથી, આ પેન્ડેમિક સ્ટાર્ટ થયું એના પછીની વાત છે, એક મહિના પછીની વાત છે, 27 એપ્રિલનું આ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની કટિંગ છે, કે 200 ટોપ મલ્ટીનેશનલ અમેરિકાની એની ચાઇનાથી મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં શિફ્ટ કરશે. ઓકે, કારણ કે અત્યારે એ લોકોને ચાઇના પરથી ફેત જ હલી ગયો છે બીકોઝ ઓફ ધીસ પેન્ડેમિક. એ લોકો હવે ટ્રસ્ટ નથી કરી શકતા ચાઇનીઝ લોકોને
પ્લસ એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ એટલું મોટું થઈ ગયું છે કે એ પણ ડર છે કે ચાઇના અમારા પર આવી જઈ જશે ફ્યુચરમાં. એની સામે ઇન્ડિયન્સ આપણે લોકો હંબલ છે, આપણે ઝૂકી જઈએ છીએ, આપણે નમી જઈએ છીએ. એટલે અમેરિકા માટે એનું ફેવરેટ ડેસ્ટિનેશન અત્યારે ઇન્ડિયા છે ઇન્વેસ્ટમેન્ટ. અને જો આ 200 કંપની આવી ગઈ, એમાંથી હું કહું છું ઇવન 125 કંપની આવી, તો ઇન્ડિયામાં અનએમ્પ્લોયમેન્ટ ઘણા એક્સટેન્ટ તક ખતમ થઈ જશે. એટલે આપણે બધા પેશન્ટલી હમણાં વેઇટ કરીએ. આ પેન્ડેમિકનું કાલે એક ગુડ ન્યૂઝ પણ આવ્યું છે, આપણે બધાએ WHO એ એક નવું ડ્રગ ઇન્વેન્ટ કર્યું છે જેનેથી એ લોકો કહે છે કે 80% વેરી ક્રિટિકલ લોકો પાછા ઠીક થઈ જશે. તો આપણે બધા ભગવાનને પ્રે કરીએ કે આ ડ્રગ ઇફેક્ટિવલી માર્કેટમાં જલ્દી આવે અને એનું ઇફેક્ટિવનેસ રહે. પણ આ જે જોબ ક્રિએશન જે થશે ને આ ઇન્વેસ્ટમેન્ટના આવવાથી, ઇન્ડિયાનું ફ્યુચર ઘણું સ્ટ્રોંગ છે અને ઇન્ડિયા રિમેન્સ અ ફેવરેટ ડેસ્ટિનેશન. યસ, પણ તમે બહુ સરસ પોઈન્ટ કર્યો કે ગવર્મેન્ટે બ્યુરોક્રેસી તોડવી પડશે. આમાં એમાં ચાર મેઇન પોઈન્ટ છે, જેમાં લેન્ડ રિફોર્મ્સ છે. આ બધી કંપનીઓને મગજમારી નથી જોતી, લેન્ડ એને ગવર્મેન્ટ પાસેથી પૈસા આપીને સીધી વિધાઉટ એની હેડેક જોયે છે. બીજું હોવું જોઈએ જે વન વિન્ડો ક્લિયરન્સ. ઓકે, જે ચાઇનાએ શું કર્યું, 92 તક તમે જોશો ને તો ઇન્ડિયા એક્સપોર્ટમાં હંમેશા ચાઇના કરતા આગળ હતું, અને 92 માં ચાઇના 92 પછી આપણે હંમેશા એનાથી નીચે જ રહ્યા છે, કૌમાને ઘણા નીચે રહ્યા છે. એટલે ચાઇનાએ કઈ મેજિક નથી કર્યું. એને શું કર્યું, એને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કરીને એક ઝોનિંગ બનાવ્યું. એટલે એક જમીનના ભાગમાં ઝોન બનાવી દીધું કે આ આ જમીનમાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી કેરી થશે અને હું બધાને વન વિન્ડો ક્લિયરન્સ આપી દઈશ. તમારે ચાઇનામાં અગર એક ફેક્ટરી નાખવી હોય ને તો માત્ર 10 દિવસમાં તમે ફેક્ટરી ચાલુ કરી શકો છો, કારણ કે ત્યાં રેડીમેડ શેડ છે, રેડીમેડ બધું છે. તમારે ખાલી પૈસા લાવવાના, અને ત્યાં પણ બેંક પાછું 80% 25 બેંકો ઉભી છે જે 70-80% તમને લોન બહુ સસ્તા વ્યાજે આપી દેશે. તો આ એટમોસ્ફિયર ચાઇનાએ મેન્યુફેક્ચરિંગ માટે બહુ સરસ બનાવ્યું, જે હવે મોદી સાહેબ ટ્રાય કરી રહ્યા છે અને આઈ એમ શ્યોર કે એ કરશે, કારણ કે એમનું વિઝન બહુ મોટું છે મેક ઇન ઇન્ડિયાનું. અને હું હજી એક એડ તમારી સામે દેખાડું છું, એ હમણાં પરમ દિવસની એડ આવી છે જે ઇન્ડિયન સેલ્યુલર એસોસિએશનની એડ છે. એ એડ શું કહે છે, આ જો હવે આ ઇકોનોમિક ટાઈમ્સનું ફ્રન્ટ પેજ એડ છે. આમાં સ્ક્રીનમાં એ એડ એમ કહે છે આપણને કે 8 લાખ જોબ, 15 લાખ નવા જોબ ખાલી મોબાઈલ બિઝનેસમાં, મોબાઈલના એક્સપોર્ટથી થશે. 6 લાખ કરોડનું પ્રોડક્શન થશે અને અને નેક્સ્ટ યર 8 લાખ કરોડનું થશે. અને આમાં આમાં પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ ગવર્મેન્ટ એક્સપોર્ટર માટે આપશે. એટલે તમે જો મેન્યુફેક્ચરિંગ મોબાઈલનું કરશો અહીંયા, તો તમને એક્સપોર્ટ પર ઇન્સેન્ટિવ 4-5% કેશ સબસિડી અને 5-6% તમને બીજા બેનિફિટ્સ આપશે. એટલે 10-12% તમારા એક્સપોર્ટ પર તમને ડાયરેક્ટ ઇન્સેન્ટિવ મળશે. આને લીધે મોબાઈલનો બિઝનેસ ખૂબ મોટો થવાનો છે ઇન્ડિયામાં, ખૂબ મોટો. એટલે વોન્ટ બી સરપ્રાઈઝ કે એકવાર પેન્ડેમિક સેટલ થઈ ગયું, એના પછી ઇન્ડિયા વિલ બી ધ લાર્જેસ્ટ મેન્યુફેક્ચર ઓફ ધ મોબાઈલ વર્લ્ડ વાઇડ. અને વેરી લાઇકલી કે સેમસંગ, જે વર્લ્ડની સેકન્ડ લાર્જેસ્ટ કંપની છે, એ અત્યારે વાત કરી જ રહી છે, અને આઈફોન, આ બંને એનું મેન્યુફેક્ચરિંગ બેઝ ઇન્ડિયામાં શિફ્ટ કરી દેશે. દે મે નોટ શિફ્ટ 100%, બટ એટલીસ્ટ 60-70%. જો આ બે કંપની પણ આવે ને તો ઇન્ડિયામાં જોબ ભરપૂર થઈ જશે અને ઇન્કમ ઘણી થશે. તો આપણે પોઝિટિવ સર્કલમાં આવી જશું. અત્યારે આપણે એક નેગેટિવ સર્કલમાં છે કે જોબ જઈ રહ્યા છે એટલે લોકો પાસે પૈસા નથી, તો લોકો પાસે પૈસા નથી, ઇનસિક્યોરિટી છે, આ સેલરી અડધી થઈ ગઈ, તો એ નેગેટિવ સર્કલ છે લાઈફનું, ઇકોનોમીનું એક નેગેટિવ સર્કલ છે. અને પોઝિટિવ સર્કલમાં જયારે જોબ હોય તો માણસ પાસે લોનની ઈએમઆઈ સિવાય સરપ્લસ ઇન્કમ હોય, તે પોતાને ફેમિલીને જમવા બહાર લઈ જશે, રેસ્ટોરન્ટમાં પિક્ચર દેખાડશે, મોલમાં, તો આ બધા પૈસા ઇકોનોમીમાં ફરશે. તો એક પોઝિટિવ સર્કલમાં આવી જશું. એટલે જોબ એમ્પ્લોયમેન્ટ લોકોને આપવું બહુ જરૂરી છે, અને ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ ઇટ્સ બેસ્ટ. મોદી સાહેબ પૂરો એફર્ટ કરી રહ્યા છે, એન્ડ આઈ થિંક હી શુડ બી સક્સેસફુલ, કારણ કે બહુ રિલિજિયસલી કામ કરી રહ્યા છે. પણ આ જે આપે કહ્યું કે સેલરી ની અંદર અમુક કંપની હોય હાયર સેલરીઝ વાળાના 20-30% ડાઉન કરી નાખ્યા છે, તો એ કપાત કેટલો ટાઈમ સુધી ચાલે એવું લાગે છે? હજી એ ઇકોનોમી પર છે. હવે જો હું રૂપિયા કમાતો તો મારી કંપનીમાં, તો હું મારા સ્ટાફને સેલરી આપવામાં મને કોઈ વાંધો નતો. કોઈ પણ કંપનીને ઈચ્છા જ ન હોય કે પોતાના એમ્પ્લોયીને, કારણ કે જ્યારે એ માણસ સાથે તમે રોજ કામ કરી રહ્યા છો તો એ માણસને દુઃખ થાય અને તમને પણ દુઃખ થાય, કારણ કે તમે જયારે એની કપાત કરો તો એની લાઈફસ્ટાઈલ ખરાબ થઈ રહી છે. અત્યારે એની સેલરીનો અમુક હિસ્સો એ લોનની ઈએમઆઈમાં જતો હોય, ઘરની ઈએમઆઈમાં, જનરલી, હા, જરૂરી નથી પણ મોસ્ટલી, મોસ્ટ ઓફ ધ ઇન્ડિયા આઈ એમ ટોકિંગ અબાઉટ,
અને પછી જે બચે એમાંથી એના ઘરના પછી એના એના જનરલ ખર્ચા અને અમુક એની સેવિંગ્સ હોય. હવે એની સેવિંગ્સ તો પ્રેક્ટિકલી ઉડી જશે, ખાલી એ ખર્ચા માત્ર કાઢી શકશે. ધીસ ઇઝ અને આ કેટલા ટાઈમ ચાલશે એ બરોબર ક્વેશ્ચન છે. ઇકોનોમિક બહુ રિલેટિવ ક્વેશ્ચન છે. ઇકોનોમી કેટલા ટાઈમ સ્લમ્પ રહેશે, એટલા ટાઈમ આ ચાલશે. એનો બહુ સિમ્પલ આન્સર છે કે ઇકોનોમી જયારે ઉભરશે એટલે ઓટોમેટિકલી જોબ ક્રિએશન થશે, ડિમાન્ડ ફોર જોબ્સ વિલ બી હાયર. કે તમે એક સારા પ્રોફેશનલ છો તો તમારી ડિમાન્ડ વધી જશે, તો પછી કોમ્પિટિશન વધી જશે. પણ અત્યારે શું છે કે સપ્લાય ઓફ જોબ ઇઝ મચ મોર એન્ડ ડિમાન્ડ ઇઝ લેસ, કારણ કે ઇકોનોમી એક સ્લમ્પમાં આવી ગઈ છે અત્યારે. બહુ સ્લો થઈ ગઈ કોવિડને લીધે, એટલે વર્લ્ડવાઇડ આ છે, એટલે ઇન્ડિયામાં નથી સિચ્યુએશન. હા, આપણે એક કમ્પેર્ડ ટુ ડેવલપિંગ નેશન થોડા પૈસા આપણી પાસે ઓછા છે, પણ આઈ એમ ટેલિંગ યુ કે ફ્યુચર આપણું ઘણું બ્રાઇટ છે. કારણ કે આઈટી જે સર્વિસ ઇન્ડસ્ટ્રી છે, વી આર નંબર વન ઇન ધ વર્લ્ડ. એટલે આપણે શું એક્સપોર્ટ કરી છે? આપણે કઈ એક્સપોર્ટ કઈ નથી કરી, આપણી બુદ્ધિ જ એક્સપોર્ટ કરી રહ્યા છે. સર્વિસ ઇન્ડસ્ટ્રી વી આર નંબર વન આઈટી પર. અત્યારે યુએસ કે યુરોપિયન માર્કેટ તમે કોઈ કોલ સેન્ટરમાં ફોન કરશો તો ફોન ઇન્ડિયા જ આવશે, 90% ફોન ઇન્ડિયા આવશે. વી આર સર્વિંગ ધ બેક ઓફિસ ટુ ધ હોલ વર્લ્ડ. ચાઇના જે મેન્યુફેક્ચરિંગ બેઝ છે, ઇન્ડિયા ઇઝ ધ સર્વિસ બેઝ ટુ ધ વર્લ્ડ. એટલે વિચ ઇઝ અ વેરી પ્રાઉડ થિંગ કે આપણી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ છે કે એ બહુ જ હાઈ છે. અને એને લીધે બધી જ કંપની, અગર ગવર્મેન્ટ સારી પોલિસી બનાવે તો મેન્યુફેક્ચરિંગ પણ બધી જ કંપની ઇન્ડિયામાં આવશે. એન્ડ આ ચાઇનાનો જેટલો ફે થયેલો છે એનો લાભ ઇન્ડિયાને પૂરો મળશે. બટ વોટ વી નીડ ટુ ડુ ઇઝ આપણે આપણી જાતને સંભાળવાના છે, આપણા ફેમિલીને સંભાળવાના છે, અને એટ ધ સેમ ટાઈમ આપણી કંપનીઓને સંભાળવાના છે. અમિતભાઈ, આ જે બધાને એક ઇકોનોમિક સેટબેક આવ્યો છે, એમાં આમ જનરલ આપણી ટેન્ડન્સી એવી હોય છે કે ટેક્સ બચાવો, અને એના માટે સીએ નો એપ્રોચ કરતા હોય છે કે સાહેબ મારે ઓછામાં ઓછો ટેક્સ ભરવો પડે, એના માટે મારે શું કરવું જોઈએ. તો આ પેન્ડેમિક સિચ્યુએશનમાં આપ શું એડવાઇઝ આપો છો ટેક્સ બચાવવા અંગે અને ટેક્સ ભરવા અંગે? આની અંદર જે છે ને દીપેનભાઈ, બે વસ્તુ બહુ મોટી છે, ટેક્સ ઇવેઝન અને ટેક્સ પ્લાનિંગ. એ બંનેમાં બહુ મોટો ફરક, અને આમ જોવા જઈએ તો બહુ નાનો ફરક છે. કઈ વસ્તુને ટેક્સ પ્લાનિંગ કહેશો અને કઈ વસ્તુને ટેક્સ ઇવેઝન કહેશો ને, એ બંનેમાં અર્થ રિઝલ્ટ એક જ છે કે તમારા ટેક્સનું બચત થાય છે. પરંતુ તમારે કઈ રીતે કરવું, એટલે તમે કાયદામાં રહીને જેટલું બી તમે ગવર્મેન્ટના જે કાયદામાં રહીને તમે જે ટેક્સ પ્લાનિંગ કરો તો એમાં તો કઈ વાંધો છે નહીં. પણ ક્યારે પણ તમારે ટેક્સ ઓછું કરવા માટે ટેક્સ ઇવેઝન કરો, તો અત્યારના જમાનામાં જે ગવર્મેન્ટના કોમ્પ્યુટર એટલા સ્ટ્રોંગ થઈ ગયા છે, પાવરફુલ થઈ ગયા છે, કે તમે જો બચાવશો તો તમારો એક શોર્ટ ટર્મ એક લિમિટેડ પીરિયડ માટેનો તમારો બેનિફિટ હશે, અને તમને તરત જ ગવર્મેન્ટના રડારમાં એ લોકોની નોટિસમાં તમે આવી જશો, અને તમારે તરત જ જે બચાવ્યું હશે એ ઇન્ટરેસ્ટ પેનલ્ટી બધા સાથે ભરવું પડશે, એના ડિપાર્ટમેન્ટના ચક્કર થશે, અને બીજી બધી ઘણી બધી તકલીફો આવી શકશે. એટલે અમે લોકો દરેક ક્લાયન્ટને ફક્ત ટેક્સ પ્લાનિંગ માટે સજા એડવાઇસ સજેશન આપી શકીએ, પણ ટેક્સ ઇવેઝન કરવા માટે તો કોઈ કરવાનો વિચાર બી લાવે ને તો અમે એને અટકાવવાની કોશિશ કરીએ. હવે ટેક્સ પ્લાનિંગ કેવી રીતે થઈ શકે અને ટેક્સ ઇવેઝન, એ બંનેનો ફરક હું તમને ટૂંકમાં સમજાવી દઉં આપણી ટાઈમની મર્યાદાને ધ્યાનમાં રાખીને. એટલે ટેક્સ પ્લાનિંગ એટલે શું છે કે જે તમે જે ધંધામાં કામ કરતા હો તે સેક્ટરને ગવર્મેન્ટે કોઈ છૂટછાટ આપી હોય, તો વેપારીને કદાચ ખબર ન હોય, તો એ અમે લોકો એ લોકોને સજેસ્ટ કરીએ કે આ સેક્ટરમાં આ પર્ટિક્યુલર સેક્શન છે, એમાં એટા આઈબી છે, ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો છો ચેપ્ટર 6 એમાં, કે વગેરે વગેરે, જે આપણે કાયદામાં રહીને જે ટેક્સનો બેનિફિટ લઈ શકતા હોય કે જે ડિડક્શનનો બેનિફિટ લઈ શકતા હોય, અથવા જે આપણને એક્સેપ્શન ગવર્મેન્ટે કોઈ અલગ અલગ સેક્શનમાં છૂટ આપી હોય. કારણ કે આપણું ઇન્કમ ટેક્સ સૌથી આખા વર્લ્ડમાં સૌથી મોટું ઇન્કમ ટેક્સ આપણું ગણાય છે, કારણ કે શું છે, આપણામાં લગભગ મેઇન સેક્શન અને સબ સેક્શન મળીને લગભગ 600 થી વધારે સેક્શન છે. આમ વેપારીને 600 સેક્શનનું નોલેજ હોય એ જરૂરી નથી, કારણ કે એ ધંધામાં જેટલો રચ્યો પચ્યો હોય તો આ પૂરા સેક્શનનું એને નોલેજ ન હોય. સેક્શન સબ સેક્શન કેટલા ડિડક્શન મળે, કેટલા એક્ઝેમ્પશન મળે છે, એની અંદર રહીને કાયદામાં રહીને આપણે એનો ટેક્સ બચાવવા માટે આપણે કહીએ તેને ટેક્સ પ્લાનિંગ કહીએ. અને એક માલાફાઇડ ઇન્ટેન્શન, એને બોનાફાઇડ ઇન્ટેન્શન કહેવાય. અને જે માલાફાઇડ ઇન્ટેન્શન છે કે મારે ટેક્સ ભરવો જ નથી, હું કમાયો છું એકરી પણ મારે ટેક્સ ભરવો જ નથી, એવા બી વૃત્તિવાળા ઘણા વેપારી અમારી સામે આવતા હોય છે. એ લોકોનો એક બેઝિક કોન્સેપ્ટ જ એ હોય છે કે મારે ટેક્સ ભરવો જ નથી, કરપ્ટમેન્ટ કહીએ ને આપણે, કે માલાફાઇડ ઇન્ટેન્શન થી જ આવતા હોય છે. ને એ લોકોને બધા બેનિફિટ મહિલા પછી પણ જે ટેક્સ ભરવાનો આવે એ ભરવા માટે એ લોકોનું મગજ તૈયાર ન હોય, ને ત્યારે એ લોકો કોઈ બી કારણથી ટેક્સ ની
આટી ગુટી કરી ખર્ચા વધારીને કે કઈ પણ કરી ને ટેક્સ ઓછો ભરતા હોય છે એને ટેક્સ ઇવેઝન કહેવામાં આવે છે. અને આજના જમાનામાં પહેલાના વખતમાં કદાચ ચાલતું હતું ત્યારે મેન્યુઅલ એસેસમેન્ટ થતા હતા, હવે તો બધી વસ્તુ પાન બેઝ છે, આધાર બેઝ છે. એટલે તમે કઈ પણ જો કઈ પણ તમારું નસીબ એટલે બહુ રેડ કેસમાં તમે છૂટી શકો છો. એટલે ટેક્સ પ્લાનિંગ કરવું જોઈએ પણ ટેક્સ ઇવેઝન ન કરવું જોઈએ. કરેક્ટ, બહુ સરસ વાત કરી આપે. એક છેલ્લે મારે દીપેશભાઈ આપની પાસેથી એ જાણવું છે કે અત્યારે જ્યારે થોડીક પરિસ્થિતિઓ અને આર્થિક સમીકરણો બદલાયા છે ત્યારે થોડુંક લોકોમાં કન્ફ્યુઝન છે કે મારે મારો પૈસો બચાવી રાખવો જોઈએ, જ્યારે કેટલાક એવું કહે છે કે નાના પૈસો ફરતો કરવો જોઈએ. તો આપની શું એડવાઇસ છે કે રોકાણ કરવું જોઈએ, બચત કરવી જોઈએ, પૈસો કેવી રીતે ફરતો રાખવો જોઈએ જેથી માર્કેટ ફરીથી પાછું એની મૂળ પરિસ્થિતિમાં આવી જાય? બહુ સરસ ક્વેશ્ચન તમે મને પૂછ્યો. અમે ફાઇનાન્શિયલ વર્લ્ડમાં આને કહીએ વેલ્થ મેનેજમેન્ટ ઓર પ્લાનિંગ યોર વેલ્થ વાઇઝલી. અને આપણે ગુજરાતીમાં આપણી એક સેવિંગ છે કે તમે ડોન્ટ પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ, કે આપણે બધા ઈંડા એક બાસ્કેટમાં કોઈ દિવસ નહીં નાખવા. તો જેમ તમારી પાસે 100 રૂપિયાની કમાઈ હોય, અત્યારે સેલેરી હોય કે બિઝનેસ ઇન્કમ હોય, તો 100 રૂપિયા તમારે એક 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 અસેટ ક્લાસમાં નહીં નાખવા. અમે અસેટ એલોકેશન કહીએ એને વેલ્થ મેનેજમેન્ટમાં. અસેટ એલોકેશન નો સિમ્પલ મિનિંગ છે કે મારી પાસે 100 રૂપિયા છે તો હું 20 રૂપિયા પ્રોપર્ટીમાં નાખું છું, રાઈટ? 20 રૂપિયા હું ફિક્સ ડિપોઝિટમાં નાખું છું, 20 રૂપિયા હું કમર્શિયલ રિયલ એસ્ટેટ જે બેંકને ભાડે લાગી હોય એવી પ્રોપર્ટીમાં નાખું છું, પછી હું AAA પ્રાઇવેટ ડિપોઝિટ છે જેમ ટાટાની કંપની છે, મુકેશ અંબાણીની કંપની છે, જે સોલિડ કંપની છે, એમાં હું 20 રૂપિયા નાખું છું મારા જે પણ ફિક્સ રિટર્ન છે. અને 20 રૂપિયા હું શેર બજારમાં નાખું છું જેમાં મને 1 ના 2 મળવાની આશા છે. ઓકે, તો એવી રીતે તમારો અને પણ એ રિસ્ક પ્રોફાઇલ પણ પર્સન ટુ પર્સન વેરી થશે. હવે અમુક લોકો એને લાગતું હોય કે એને જોબ જો એનો ખતરામાં છે તો એને શેર બજારમાં ન જવું જોઈએ, એને એના પૈસા ફિક્સ ડિપોઝિટમાં જ રાખવા જોઈએ. કારણ કે આગળ જઈને અગર એને ડર લાગતો હોય કે ઇવન બિઝનેસ પીપલને કે કમસે કમ 2 વર્ષની વર્કિંગ કેપિટલ, વર્કિંગ કેપિટલ ઇન્ક્લુડ કે મારી ઓફિસના ખર્ચા અને મારા ઘરના ખર્ચા, મારે હંમેશા સાઈડમાં મૂકી જ દેવા જોઈએ કે કાંઈ પણ આવે. પ્લસ એની સાથે એનું ઇન્સ્યોરન્સ પ્રોપર હોવું જોઈએ, કે બહુ જરૂરી છે કે કાંઈક આપણા ફેમિલીમાં હવે કોવિડ આવ્યું કે કોઈક ડિઝીઝ આવી તો તમે મેડિક્લેમ થી એડિક્યુએટલી કવર્ડ છો. અને એક ક્લીન ટર્મ છે ઇન્સ્યોરન્સ નો જેનું પ્રીમિયમ બહુ જ ઓછું છે, પણ તમને જો અનટાઈમલી ડેથ થઈ જાય તો તમારી લોન તમારે ફેમિલીએ ન ચૂકવી પડે તો એટલું ઇન્સ્યોરન્સ નું પ્રીમિયમ આપણે ભરી દેવું જોઈએ. તો એ આપણને બહુ હેલ્પ કરશે. અને એનું પ્રીમિયમ બહુ જ ઓછું હોય છે, લગભગ 30 પૈસા વર્ષનું હોય છે, 1 લાખ રૂપિયા પર. એટલે એ પ્રીમિયમ ભરી દો તો શું થાય કે તમે છો તો ત્યાર તક તો તમારી ફેમિલીનું તમે ધ્યાન રાખી જ શકશો, પણ અનટાઈમલી ડેથ થઈ ગઈ તો એક બહુ નોમિનલ પ્રીમિયમમાં તમારી ફેમિલીએ લોન ન ચૂકવી પડે અને એ ભાર એ લોકોએ આગળ ન ભોગવવો પડે. એટલે એ પણ આપણે કવરેજ કરી લેવું જોઈએ. તો ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ધ હોલ વેલ્થ મેનેજમેન્ટ. બહુ સરસ વાત આજે આપ બંને મહાનુભાવોએ કરી અને મને ખાતરી છે કે દર્શકોને ખૂબ જાણવા મળ્યું હશે કે જે કંઈ પણ એમની પાસે છે અથવા આવવાનું છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો જેથી એના શ્રેષ્ઠ પરિણામો મળી શકે. એટલે આપે આપની ઇનસાઇટ અને આપની એક્સપર્ટાઇઝ શેર કરી, આપનો કિંમતી સમય આપીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બદલ આપ બંને મહાનુભાવોનો, જસ્મીનભાઈનો, હું સોહમવતી ખૂબ જ આભાર માનું છું કે આજે એક નવી ઘણી બધી બાબતો આપણને જાણવા મળી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કા દિશા નિર્દેશ: કોરોના વાયરસ સે સંક્રમણ કે ખતરે કો કમ કરે, સાબુન ઓર પાણી સે હાથ સાફ કરે, છીંકતે વક્ત નાક ઓર મુંહ ઢકે, સરદી યા ફ્લૂ સે સંક્રમિત લોકો કે પાસ જાને સે બચે.